નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં વિષય ગણિત માં પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જે આગળનો વિડીયો લેક્ચર હતો એમાં સમય સંખ્યાની મેં તમને માહિતી આપેલી હતી કે શરૂઆતથી લઈને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા અને સમય સંખ્યા એની ચર્ચા આપણે કરેલી હતી. હવે આજે છે તમારી અસાઇનમેન્ટ બુકમાં કેટલીક ખાલી જગ્યાઓ વિકલ્પો ક્રમશો આપેલા છે એના વારાફરતી આપણે ચર્ચા કરીએ. તો જો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો એ તો આપણે આગળના લેક્ચરમાં કીધું હતું, શું આવે જવાબ? એક. સૌથી નાની પૂર્ણ કીધી હતી, શું આવે? શૂન્ય. હવે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય, ધન અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, સાચું કે ખોટું? તો પૂર્ણ સંખ્યાઓ આપણે જોયું હતું કે કાલે પૂર્ણ સંખ્યાઓ છે ક્યાંથી શરૂઆત થાય? ઝીરોથી. ક્યાં? ઝીરો, એક, બે, ત્રણ એમ કરીને અનંત સુધી. તો ઝીરોથી લઈને અનંત સુધી કેની પૂર્ણ સંખ્યાઓ થાય? તો એમાં શૂન્યનો સમાવેશ થાય, હા. ધનનો સમાવેશ થાય, હા. અને ઋણ, ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય નહીં. પણ અહીંયા શું આપણને એવું કીધું છે? થાય છે. તો આ વિધાન કેવું બને? ખોટું. બરોબર. ત્યારબાદ જો અપૂર્ણાંક સંખ્યાઓ છેદ ભાંગ્યા અંશ સ્વરૂપમાં હોય. હવે અપૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર જ છે કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, કે અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કઈ રીતે થાય. તમને એવું કીધું હોય કે તમારી પાસે એક સફરજન છે, મને અડધું આપો, તો એમને સંખ્યાત્મક સ્વરૂપે તમારે દર્શાવે. તો તમે આવું કહો, મારી પાસે એક સફરજન છે એટલે તમે એકડો લખો. હવે એમ કહો તમારી પાસે અડધું છે તો તમે કઈ રીતે લખો? આવી રીતે લખો ને, એકના છેદમાં બે. બરોબર. તરત તમને ખબર પડે એકનું અડધું એટલે એક ભાંગ્યા બે, એકનું અડધું એટલે એક ભાંગ્યા બે. તમે મને પાછો જવાબ તરત આપો, આપણે ચરણ 6 માં શીખેલા છીએ. તો આ સંખ્યાઓ કેવી થઈ? અપૂર્ણાંક સંખ્યાઓ. બરોબર. કે આ બધી કેવી સંખ્યા થઈ? અપૂર્ણાંક સંખ્યાઓ. એકના છેદમાં બે હોય, પછી 5 ના છેદમાં 7 હોય, પછી 6 ના છેદમાં 9 હોય, આવી જે બધી સંખ્યા છે એને શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. બરોબર. તો આપણને એવું કીધેલું અપૂર્ણાંક સંખ્યા છેદ ભાંગ્યા અંશ, તો આપણને બધાને ખબર છે જે ઉપર હોય એને શું કહેવાય? અંશ કહેવાય. અને નીચે હોય એને શું કહેવાય? છેદ કહેવાય. પણ તમારી અસાઇનમેન્ટ બુકમાં જો ઉપર છેદ નીચે અંશ આપેલો એટલે આ જવાબ કયો બને? ખોટો બને. બરોબર. ત્યારબાદ જુઓ કે અપૂર્ણાંક સંખ્યામાં અંશ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા અને છેદ ખાલી જગ્યા જ હોય. તો અપૂર્ણાંક સંખ્યાઓ તમે ગમે એટલી જો આવી હોય, 5 ના છેદમાં 7, 6 ના છેદમાં 7, એ સિવાય એક વધારે લખું, 0 ના છેદમાં 9 લખું, 12 લખું, 20 લખું, 50 લખું કે ગમે એટલા લખું, તો આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ થઈ. પછી આને અપૂર્ણાંક સંખ્યા ના કહેવાય. બરાબર. કે -5 ના છેદમાં 7 રહે એ અપૂર્ણાંક સંખ્યા ના થાય, કારણ કે અપૂર્ણાંક સંખ્યા છે એ કોઈ દિવસ ઋણ હોય નહીં. અપૂર્ણાંક સંખ્યા કેને કહેવાય? કે કોઈ પણ વસ્તુ હોય એના કેટલામો ભાગ દર્શાવો એના માટે અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ થાય. મેં જેમ કીધું તમારી પાસે સફરજન છે એમ કહો, 1 ના છેદમાં 2 એટલે અડધું સફરજન થયું. તો કોઈ પણ વસ્તુ હોય એનો ભાગ દર્શાવો હોય એટલે અપૂર્ણાંક સંખ્યાનો શું થાય? ઉપયોગ થાય. પણ આ તો માઇનસ આવ્યો, કોઈ દિવસ કોઈ વસ્તુનો ભાગ ઋણમાં હોય નહીં. એટલે ખાસ યાદ રાખવાનું આ જ કેવી સંખ્યા થાય? અપૂર્ણાંક સંખ્યા થાય નહીં. તો જો અપૂર્ણાંક સંખ્યાનો અંશ, તો અંશ તો આપણને ખબર ઉપરનો છે એ અંશ હોય, તો એ ધન હોય, ધન હોય અથવા તો શૂન્ય હોય. તો અહીંયા જો અપૂર્ણાંકનો અંશ ધન અથવા તો શું હોય? શૂન્ય હોય. બરાબર. ઋણ કોઈ દિવસ હોય નહીં. એવી જ રીતે છેદ, તો છેદ તો હંમેશા જો કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય હોય આ પદ કેવું બને? અવ્યાખ્યાયિત બને. બરાબર. એ તમારે બધું આગળ ભણવામાં આવશે. આ કેવું પદ બને? અવ્યાખ્યાયિત. કોઈ પણ ના છેદમાં કોઈ દિવસ 0 હોય નહીં, તમારે યાદ રાખી જ લેવાનું. એટલે અપૂર્ણાંકનો જે છેદ છે એમાં હંમેશા કેવા હોય? 7 છે 9 છે. તો એ બધી કેવી સંખ્યા થાય? ધન સંખ્યા. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું અપૂર્ણાંક સંખ્યા છે એનો અંશ ધન અથવા તો શૂન્ય હોય, જ્યારે છેદ કેવો હોય? ફક્ત ધન જ હોય, ઋણે ન હોય અને શૂન્ય પણ ન હોય. ત્યારબાદ જો -5 ના છેદમાં 6 એ અપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, તો ના. કેમ? કારણ કે આગળ માઇનસ છે, મેં અત્યારે જ કીધું કે કોઈ પણ વસ્તુનો ભાગ દર્શાવવાનો હોય ત્યારે અપૂર્ણાંકનો ઉપયોગ થાય. તો આ માઇનસ છે એ કોઈનો ભાગ દર્શાવે નહીં, કારણ કે કોઈ પણ વસ્તુનો ભાગ કોઈ દિવસ ઋણ હોય નહીં. બરાબર. તો આ વિધાન આપણું કેવું બને? ખોટું બને.
ત્યારબાદ જો સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવવાની જરૂર શા માટે પડી? તો આપણે અહીંયા પ્રશ્ન શું કહેવા માંગે એની ચર્ચા કરી કે આપણે વિવિધ સંખ્યાઓ છે, જેમ કીધું એમ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ તમને આપેલી છે, એને સમય સંખ્યાની જરૂર શા માટે પડી? બરાબર, સંખ્યાને સમય સંખ્યા છે એની જરૂર શા માટે પડી? તો આપણે જેમ અત્યારે જ આ ઉદાહરણ મેં અહીંયા લીધા એની ચર્ચા કરીએ કે 5 ના છેદમાં 6 છે, એ અપૂર્ણાંક સંખ્યા છે, એ આપણે સરળતાથી દર્શાવી શકીએ. પરંતુ -5 ના છેદમાં 6 હશે એને ક્યાં દર્શાવવા? એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ના. તો પછી પૂર્ણ સંખ્યા કહેવાય? તો ના. પૂર્ણાંક સંખ્યા કહેવાય? તો કે ના. તો અપૂર્ણાંક સંખ્યા કહેવાય? તો કે ના. તો જ્યારે આવી સંખ્યા કોઈ હોય કે અંશ માઇનસ હોય કે છેદમાં ગમે હોય છેદ માઇનસ હોય, તો આવી સંખ્યા રહે એને દર્શાવવા માટે શેની જરૂર પડે? સમય સંખ્યાની. તો આગળ જે મેં કીધું તું આને કેવી સંખ્યા કહેવાય? સમય. બરાબર. તો એનો જવાબ આપણે ઉદાહરણ સ્વરૂપે જ લખી કે -5 ના છેદમાં 6 જેવી સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે કેવી અપૂર્ણાંક સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતો નથી. બરાબર. શું મેં લખ્યું? જો કે આવી સંખ્યા હોય કેવી ઋણ હોય પણ કેવી હોય અપૂર્ણાંક હોય. અહીંયા તમે 5 ના છેદમાં 7ની જગ્યાએ કોઈ પણ સંખ્યા લખી શકો. બરાબર. તો આવી સંખ્યા હોય એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં ના થાય. કેમ? પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 થી લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં ના, એ 0 થી લઈને અનંત સુધી. પૂર્ણાંક સંખ્યામાં તો એમાં ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો જ હોય. બરાબર. અને ત્યારબાદ અપૂર્ણાંક, તો અપૂર્ણાંકમાં જેમ કીધું એમ ફક્ત કોઈ પણ સંખ્યાનો ભાગ દર્શાવવાનો એ જ આવે, ઋણ આવે નહીં. તો આવી સંખ્યા જ્યારે દર્શાવી હોય ત્યારે કેનો ઉપયોગ થાય? સમય સંખ્યાઓનો. એટલે અપૂર્ણાંકમાં સમાવેશ થતો નથી, તેથી સંખ્યાને સમય સંખ્યા દર્શાવવાની જરૂર પડી, જેમ જવાબ છે આપણે એ લખી દેવાનો. બરાબર. તો ખાસ એટલું જ, તે આવી સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક કહેવાય નહીં. કેવી કહેવાય? સમય સંખ્યા. હવે આગળ જો 8મો દાખલો આપણને એવો આપેલો છે કે વ્યાખ્યા લખો સમય સંખ્યા, તો એની વ્યાખ્યા મેં આગળના જ લેક્ચરમાં લખાવેલી હતી. બરાબર. તો એ સમય સંખ્યાની વ્યાખ્યા તમારે લખી દેવાની કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો તેને કેવી કહેવાય? સમય સંખ્યાઓ. હવે જો -4 ના છેદમાં 9 એ સમય સંખ્યા છે, તો હા. બરાબર. કારણ કે આ કેવી છે? સમય. આપણે ઉપર એની ચર્ચા કરી 5 ના છેદમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એ વિકલ્પ આપેલો છે તે નીચે એવું લખેલું, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, અપૂર્ણાંક કે આપે અપૂર્ણાંક નથી, સમય અને આપેલ તમામ, તો એમાં પણ કયો જવાબ આવશે? સમય સંખ્યા. બરાબર. ત્યારબાદ જો કે -5 પૂર્ણાંક, શું આને વંચાય? 5 પૂર્ણાંક, -5 પૂર્ણાંક 2 ના છેદમાં 3, એ પણ કેવી થાય? સમય. બરાબર. ત્યારબાદ જો 5 પૂર્ણાંક 1 ના છેદમાં 6 માં પૂર્ણાંક ખાલી જગ્યા છે, તો તમે જો અહીંયા આપણને 5 પૂર્ણાંક 1 ના છેદમાં 6 અને પૂછ્યું શું પૂર્ણાંક સંખ્યા કઈ, તો આમાંથી પૂર્ણાંક કયો થાય? 5 જ થાય. 1 ના છેદમાં 6 એ કેવો થાય? અપૂર્ણાંક. તો આપણે અહીંયા જવાબમાં શું લખવાનું? 5. ત્યારબાદ જો 6 પૂર્ણાંક 2 ના છેદમાં 5 માં અપૂર્ણાંક ખાલી જગ્યા, તો અપૂર્ણાંક જો અપૂર્ણાંક આમાં કયો થાય? 2 ના છેદમાં 5 જ થાય, કારણ કે આ કેવો થાય? પૂર્ણાંક. આ શું થયો? અપૂર્ણાંક. તો 2 ના છેદમાં 5. બરાબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. અસ્તુ. જય હિન્દ.